જી સર, શું કહેશો બોલો. ખેડા જિલ્લામાં અત્યારે જે લોકડાઉનની અમલવારી થઈ છે એ અમલવારીને વધારે કડક કરવા માટે અને અત્યારે જે રીતે રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના જે કેસો વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આગામી 8મી તારીખથી 14મી તારીખ સુધીમાં જિલ્લાના તમામ જે નગરપાલિકા વિસ્તાર છે નગરપાલિકા વિસ્તારમાં અને તમામ તાલુકા મથકોમાં આજે લોકડાઉનના નિયમો છે, લોકડાઉનના નિયમોને વધુ કડક કરવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હવે સવારે 7 થી 9:30 વાગ્યા સુધી ફક્ત દૂધ અને જે શાકભાજી છે એનું વિતરણ થઈ શકશે. દૂધ અને શાકભાજીના વેપારીઓ જેને જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી પાસ આપવામાં આવ્યા છે એ પાસનો ઉપયોગ સવારે 9:30 વાગ્યા સુધીમાં કરી શકશે. 10 વાગ્યા સુધીમાં એ લોકોએ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જવાનું રહેશે. 10 વાગ્યા પછી આવા કોઈ પાસનો ઉપયોગ થઈ શકશે નહીં. અત્યારે હાલ એક દિવસ માટેની અમે આવતીકાલે જે વ્યવસ્થા છે એ બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. એટલે તમામ નાગરિકોને એમની જે કરિયાણાની જરૂરિયાત હોય 7 દિવસની એ મેળવી લેવા જણાવવામાં આવે છે. કરિયાણું અને પ્રોવિઝન સ્ટોર માટેના જે કંઈ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે એ પાસ 8મી તારીખથી 14મી તારીખ સુધીમાં એને રદ કરવામાં આવશે. એટલે કોઈપણ વ્યક્તિ એ પાસનો ઉપયોગ કરી શકશે નહીં. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને મુશ્કેલી ના પડે એટલે આ સમય દરમિયાન દરેક વોર્ડમાં એટલે નગરપાલિકાના વોર્ડમાં એક સરકારી અધિકારીની ટીમ અને એક પોલીસની મોબાઈલ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે એ વોર્ડમાં કોઈને પણ મુશ્કેલી હશે તો આ જે ટીમ છે એ ટીમના મોબાઈલ નંબર દરેકને સર્ક્યુલેટ કરવામાં આવશે, પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ કોઈપણ વ્યક્તિ એ મોબાઈલ નંબર ઉપર પોતાની જે મુશ્કેલી છે એ મુશ્કેલીની રજૂઆત કરશે તો એનું નિરાકરણ કરવામાં આવશે. સાથે સાથે તબીબી સારવાર માટે કોઈને મુશ્કેલી ના પડે એટલે આપણા જે દવાખાના છે અને આપણી જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોને ચાલુ રાખવામાં આવશે. એ હોસ્પિટલના કર્મચારીઓ અને મેડિકલ ટીમ અથવા ડોક્ટર્સને જે કંઈ પાસ આપવામાં આવ્યા છે એ પાસ આપણા ચાલુ રહેશે. પણ જે મેડિકલ સ્ટોર છે એ જે તે હોસ્પિટલ સાથે સંકળાયેલા મેડિકલ સ્ટોર છે એ મેડિકલ સ્ટોર ચાલુ રહેશે. સાથે સાથે શહેરમાં જે 24 કલાક ચાલતા 3 મેડિકલ સ્ટોર છે, જેકે મેડિકલ સ્ટોર, નડિયાદ મેડિકલ સ્ટોર અને સોનાકિરણ મેડિકલ સ્ટોર છે, એ સ્ટોર 24 કલાક માટે ચાલુ રહેશે. પણ કોઈ નાગરિક પોતાના ઘરેથી દવા ખરીદવા માટે આ મેડિકલ સ્ટોર સુધી આવી શકશે નહીં. એને અમારી જે એના વોર્ડમાં જે ટીમ છે એ ટીમને જાણકારી આપશે તો એ ટીમને જાણકારી આપેથી એમને જે કંઈ દવાની જરૂરિયાત હશે એ દવાની જરૂરિયાત અમારી ટીમ દ્વારા જે તે વ્યક્તિને મોકલી આપવામાં આવશે. સાથે સાથે દરેક નાગરિકને એ પણ મનાઈ ફરમાવવામાં આવે છે કે સવારે મોર્નિંગ વોકના બહાને કે સાંજે ઇવનિંગ વોકના બહાને એ પોતાના ઘરમાંથી બહાર નીકળી શકશે નહીં. કોઈ વ્યક્તિ ફક્ત મોર્નિંગ વોક માટે કે ઇવનિંગ વોક માટે પણ જો પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા છે એવું આ ટીમને જણાઈ આવશે અથવા પોલીસને જણાઈ આવશે તો એની સામે નિયમોનુસારની કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે સાથે લોકલ ટ્રાન્સમિશનને અટકાવી શકાય એના માટે જે જુદી જુદી સંસ્થાઓ અને એ સંસ્થાઓ દ્વારા જે કંઈ કીટ વિતરણની જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અથવા સેવા કરવામાં આવતી હતી એ જે આજે જે 1-2 કિસ્સા ધ્યાનમાં આવ્યા છે કે એમને પણ ઇન્ફેક્શન થવાની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને એ સેવા પણ ટોટલી ડિસકન્ટિન્યુ કરવામાં આવે છે. ફક્ત ભિક્ષુ ગૃહ માટે અને જે હોસ્પિટલમાં જે લોકોની ટિફિન સેવા છે એટલા પૂરતા જ એ પાસનો ઉપયોગ થઈ શકશે. બાકીની સ્વૈચ્છિક સંસ્થાઓને કીટના વિતરણ માટે અથવા સેવાકીય કામ માટે જે કંઈ પાસ આપવામાં આવ્યા છે એ પાસ પણ રદ થયેલા ગણાશે. એટલે ઇનશોર્ટ આવતીકાલથી ફક્ત જે ટોટલ મેડિકલ સ્ટાફ છે એ મેડિકલ સ્ટાફ માટેના પાસ, સરકારી અધિકારીઓ જે પોતાની ફરજ ઉપર જાય છે ફરજ ઉપરના પાસ અને મીડિયાના પાસ, આ જ પાસનો સારા દિવસ સુધી ઉપયોગ થઈ શકશે. બાકીનાનો જે મર્યાદિત સમય છે મર્યાદિત સમય માટે જ એ પાસનો ઉપયોગ કરી શકાશે. એમ છતાં કોઈને પણ ઇમરજન્સીમાં કોઈ પણ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જિલ્લાના કંટ્રોલ રૂમને જાણ કરી શકશે અથવા તાલુકાના કંટ્રોલ રૂમને જાણ કરી શકશે અથવા અમારી જે ટીમ છે એને જાણ કરી શકશે. તો એ જે કંઈ ઇમરજન્સી ઉભી થશે એ ઇમરજન્સીનો આપણે જે કંઈ યોગ્ય વ્યવહારો નિકાલ કરવાનો થતો હશે એ નિકાલ અમારી જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવશે. આમ આ કડક પગલાં લઈને હાલ જે લોકલ ટ્રાન્સમિશનનો ભય ઉપસ્થિત થયો છે એ ભય આપણે જિલ્લામાં ઓછામાં ઓછી લોકોની અવરજવર રહે, ઓછામાં ઓછા લોકો એકબીજાના સંપર્કમાં આવે અને લોકલ ટ્રાન્સમિશનને આપણે અટકાવી શકીએ. એટલે તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ 8મી તારીખથી 14મી સુધીમાં ચુસ્તપણે આપ આપના ઘરમાં જ રહેજો, ઘરમાંથી પણ બહાર નીકળવાની જરૂર નથી. આપ ઘરમાંથી બહાર નીકળ્યા અને કોઈના પણ અમારી કોઈ પણ ટીમના ધ્યાનમાં આવશે અથવા આનું જુદી જુદી જે માની લો કે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે, મોબાઈલનો ઉપયોગ થઈ શકે છે, કોઈનો પણ ફોટોગ્રાફ કે એવી કોઈ પણ બાબત અમારા ધ્યાનમાં આવશે તો એવા કિસ્સામાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એની તમામ નાગરિકોને નોંધ લેવા મારી ખાસ વિનંતી છે. વોટ્સઅપ નંબર જે છે એમાં અત્યાર સુધી કેટલી કમ્પ્લેન આવીને શું શું કાર્યવાહી કરવામાં આવી?
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વોટ્સએપ જાહેર કરવામાં આવ્યો છે, વોટ્સએપમાં અત્યાર સુધીમાં અમને 44 જેટલી ફરિયાદો મળી છે. એમાંથી મોટાભાગની જે શરૂઆતની ફરિયાદો હતી એ લોકડાઉનના ભંગની, અને જ્યારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોકોને અનાજ આપવાની શરૂઆત કરીએ ત્યારે એની પૂછા કરતા અથવા એમાં લગતી જે કંઈ રજૂઆતો હતી એને લગતી મોટાભાગની રજૂઆતો મળી છે. આ વોટ્સએપ ઉપર જે કંઈ રજૂઆત મળે છે એ રજૂઆતનો એ જ દિવસે તાકીદે અમારી જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે.